દરજામાં પાંચમા ધોરણમાં આપણે ગણિતમાં સંખ્યાના જેનામાં આપણે લાખ અને 10 લાખ સુધીની સંખ્યાના સ્થાન અને સ્થાન કિંમત જોયા હતા હવે આજે આપણે મણકા ઘોડીના આધારે સંખ્યા અંક અને શબ્દમાં લખવાનું તો આ છે આપણી મણકા ઘોડી તો વિદ્યાર્થીઓ આપણી મણકા ઘોડી છે અને આ તેમાં મણકા દોરેલા છે હવે આપણે એકમ દસ સો હજાર દસ હજાર અને લાખ હવે આ મણકા ઘોડીમાં આપણે આ મણકાની ગણતરી કરીશું તો આપણને સંખ્યા મળશે એકમના સ્થાન પર એક અને બે મણકા છે એવી રીતે દસકના સ્થાન પર એક મણકો છે હવે સોના સ્થાન પર કોઈ મણકો નથી તો આપણે અહીં જીરો લખીશું હજારના સ્થાન પર એક બે ત્રણ અને ચાર મણકા છે પછી દસ હજારના સ્થાન પર એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીં લખીશું આપણે પાંચ ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ અને છ આપણે અહીં લખીશું છ હવે આ સંખ્યા પહેલા આપણે લખી દઈએ અંકમાં તો છ લાખ દસ હજારના સ્થાન પર ચોપન ચોપન હજાર અને અહીંયા સોના સ્થાન પર જીરો છે એટલે આપણે સીધા બાર બોલીશું છ લાખ ચોપન હજાર બાર કેમ કે સોના સ્થાન પર શૂન્ય છે હવે આ સંખ્યાને આપણે શબ્દમાં લખીએ તો છ લાખ લાખના સ્થાન પર કેટલા છે છ હવે દસ હજારના સ્થાન પર આપણે આ બે અંક લેશું તો છ લાખ અને ચોપન હજાર અને બાર છ લાખ ચોપન હજાર બાર તમને આના સ્થાન અહીંયા એકમ દશક સો હજાર દસ હજાર લાખ એમ લખેલા છે એના પરથી તમને આ સંખ્યા શબ્દમાં લખતા આવડી જાય હવે આવી એક બીજી આપણે સંખ્યા જોઈએ જેને અંકમાં અને શબ્દમાં દર્શાવીશું તો અહીં એકમ દસ સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ સુધી મણકા ઘોડીમાં દર્શાવેલું છે અને જેના મણકાની આપણે ગણતરી કરીએ તો અહીં એકમના સ્થાન એકમના સ્થાન પર કોઈ મણકો છે તો એકમના સ્થાન પર કોઈ મણકો નથી તો આપણે અહીં ઝીરો લખી દઈએ ત્યાર પછી દસકના સ્થાન પર એક બે ત્રણ અને ચાર તો આપણે અહીં લખી દઈએ ચાર ત્યાર પછી સોના સ્થાન પર એક બે અને ત્રણ તો આપણે અહીં લખી દઈએ ત્રણ હવે હજારના સ્થાન પર એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણે લખીશું અહીંયા પાંચ દસ હજારના સ્થાન પર એક બે ત્રણ અને ચાર તો આપણે અહીં લખીશું ચાર હવે લાખના સ્થાન પર કોઈ મણકો છે તો નથી તો આપણે અહીં ફરી ઝીરો લખી દઈશું હવે દસ લાખના સ્થાન પર એક બે ત્રણ અને ચાર હવે દસ લાખના સ્થાન પર છે એટલે આપણે આ બે અંક જોડે વાંચવાના પહેલાં આપણે આ સંખ્યા લખી દઈએ અંકમાં આ સંખ્યા આપણે આ ઉતારી દેવાની ત્યાર પછી એને શબ્દમાં લખીએ હવે એકમ દસ સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ એટલે આ બે અંક આપણે જોડે વાંચવાના શબ્દમાં લખીએ આપણે તો ચાલીસ લાખ લાખના સ્થાન પર કેટલા છે દસ લાખના સ્થાન પર ચાલીસ ચાલીસ લાખ હવે દસ હજારના સ્થાન પર કેટલા છે તો પિસ્તાલીસ ચાલીસ લાખ પિસ્તાલીસ હજાર હવે આ તો તમને ખબર જ છે ત્રણસો ને ચાલીસ બરાબર આ રીતે સંખ્યા આપણે અંકમાં અને શબ્દમાં લખી શકીએ હવે વિદ્યાર્થીઓ આપણે સંખ્યા પરથી મણકા ઘોડી દોરીએ તો આપણે પહેલા જોઈ લઈએ એક
मणका दोरीसु પછી આપણી સંખ્યાની મણકા કોડી તૈયાર તો આપણે જોઈએ કે એકમના અંક પર કયો એકમના સ્થાન પર કયો અંક છે તો 5 તો આપણે 5 મણકા દોરીશું 1 2 3 4 5 ત્યાર પછી દશકના સ્થાન પર 0 છે એટલે આપણે કોઈ પણ મણકો દોરવાનો નહીં ત્યાર પછી સોના સ્થાન પર કેટલા છે તો 3 તો આપણે 3 મણકા દર્શાવીશું ત્યાર પછી હજારના સ્થાન પર 2 તો આપણે 2 ત્યાર પછી 10000ના સ્થાન પર છે 5 તો 1 2 3 4 5 અને લાખના સ્થાન પર 9 છે તો આપણે 9 મણકા દર્શાવીશું 1 2 3 4 5 6 7 8 9 હવે આપણે આ સંખ્યાને વાંચીશું સપ્તમ અંકમાં અને શબ્દમાં લખીશું તો અંકમાં તો આપણને આ સંખ્યા મળેલી છે તો આપણે આને શબ્દમાં લખીએ તો 10 લાખના સોરી લાખના સ્થાન પર કયો અંક છે તો 9 તો 9 લાખ 9 લાખ હવે 10000ના સ્થાન પર આપણે આ બંને અંક જોડે વાંચીએ એટલે 52 હજાર 305 બરાબર છે 952305 એવી આપણે એક બીજી સંખ્યાની મણકા ગોળી તૈયાર કરીએ તો અહીં એકમ દશક સો હજાર 10000 લાખ અને 10 લાખ આપણે 10 લાખ સુધીની મણકા ગોળી તૈયાર કરવી પડશે તો આપણે અહીં લખીએ એકમ ત્યાર પછી લખીએ દશક ત્યાર પછી લખીએ સો ત્યાર પછી લખીએ હજાર ત્યાર પછી 10000 ત્યાર પછી લાખ અને પછી 10 લાખ આપણે મણકા ગોળીમાં મણકા દોરીએ એટલે આપણે મણકા ગોળી બની જશે એકમના સ્થાન પર કયો અંક છે તો 8 છે તો આપણે 8 મણકા દર્શાવીશું 1 2 3 4 5 6 7 અને 8 ત્યાર પછી દશકના સ્થાન પર 6 તો 1 2 3 4 5 અને 6 પછી સોના સ્થાન પર 7 તો 1 2 3 4 5 6 7 ત્યાર પછી હજારના સ્થાન પર 5 1 2 3 4 5 અને ફરી 5 તો 1 2 3 4 5 ત્યાર પછી લાખના સ્થાન પર 4 1 2 3 અને 4 ત્યાર પછી 10 લાખના સ્થાન પર 6 1 2 3 4 5 અને 6 હવે આ સંખ્યાને આપણે શબ્દમાં લખીએ તો 10 લાખ એટલે આપણે આ બે અંક શું કરવાના જોડે વાંચવાના એટલે કે 64 લાખ કેટલા 64 લાખ હવે 10000ના સ્થાન પર જે હોય તે પણ આપણે જોડે જ લખવાનું 64 લાખ પછી 55 હજાર 768 64 લાખ 55 હજાર 768 બરાબર છે ને હવે વિદ્યાર્થીઓ આ સંખ્યાના સ્થાન છે બરાબર સ્થાન તમને ખબર છે સ્થાન કિંમત પણ તમે શીખ્યા અને અંક અને શબ્દમાં પણ શીખ્યા પણ આ સંખ્યામાં જો કોઈ લીટી લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો એવું તમને કહેવામાં આવે તો કોઈ પણ બે અંક પર આપણે લીટી દોરીએ કે આ એક ઝીરોના નીચે લીટી છે અને આ છે 9 તો આના નીચે પણ આપણે લીટી દોરીએ તો આ અંકમાં તમે સ્થાન કિંમત લખો એવું તમને
સ્થાન કિંમત 0 થાય બરાબર છે તેનું સ્થાન દશમનું છે પણ 0 ની સ્થાન કિંમત 0 જ થાય એવી જ રીતે 9 તો આપણે પહેલા લખીએ આપણને માંગ્યા છે 9 ની સ્થાન કિંમત તો આપણે 9 પહેલા લખી લઈએ પછી 9 ના આગળ કેટલા અંક છે તો 1 2 3 4 અને 5 તો આપણે અહીં 1 2 3 4 અને 5 આ 5 0 લખી દીધા હવે આની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ તો આની સ્થાન કિંમત 9 લાખ થઈ ગઈ બરાબર છે આવા હું તમને બીજા બે દાખલા આપીશ તો કે તમારે નોટમાં કરજો